કીધો તો કે ભીહું ભાયાણા આપણને કુંઢિયું કાલે હાંપડી છે, પણ મહે બેઠી માણા ઈ આલગના ઉતરી છે નહીં. ભેહું ભાયાણા કુંઢિયું કાલે હાંપડી છે, કદાચ બેહું તો આપણી પાસે હો થઈ જાય કાલ બીજું, પણ આજ તો આપણા મહેમાનને મારી નાખી ઉઘરાણી આવ્યો છે, પણ છે મહેમાન. ભલે ભેહું આકી જાય, ઈ કાળી ટીલી તને બેહી જાહે, ઈ કોઈ દી જવાની નથી. ભેહું ભાયાણા કુંઢિયું કાલે હાંપડી છે, પણ મહે બેઠી માણા ઈ આલગના ઉતરી છે નહીં. આવી જે આજે બચાવવા વાળી શક્તિ છે, એટલે આપણને ગીર ગમે. હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. પેલી કડીમાં મેં વર્ણન કર્યું, સોમાહાનો વખત હોય અને ઝાડવા હિલોળા લેતા હોય કેવા લાગે. કેવાયું જપાટે એ અમારે ઝાડવા ઝૂલે એ હાલતાઈ ચકલઈ કેવા લાગે. ભાગવત નો ખળો છે એટલે. અરે જમુના ને કાંઠે અને ઓલા જાદવા રે એ જાણે ગોપીઓ ઘૂમી રહી અને હાદુલા ની ઢળ ધોથાતી જશોદા છાય ફેરાતી ભગવતના ચરણ ધોથાતી જશોદા ની છાશ ફેરાતી. ગાંડીગીર ગમે એને આશરો આપે, બારવટિયાઓને પણ બહુ એમણે આશરો આપ્યો છે. અને બારવટિયાનું જયારે નામ લેવાનું આવે ત્યારે કેટલાય બારવટિયા દેશની ધરતીમાં થયા, પણ સંવંત 1875 અન ફર હરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અન ખોભળ તલ ખુમા જોગા જન્મ નો થાત જો ઘણ મુલા હાદલ ઘરે તો કાઠી કી કેવાત હામી વડ્યો ઉબા તણી તું ટીંબે જૂનાણા તણે ને જેદી ફેહળિયો ફોજે તેદી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા. ઝવેરચંદ મેઘાણી જયારે જોગીદાસ ખુમાણ ને લખવા માટે બેઠો તેણે એને જતીનો અવતાર જોગીદાસ ખુમાણને કીધો છે. અને કાળા કપડા પહેરતા હતા આ બારવટિયાને ઉજળા કામ કરી ગયા. એને ધર્મની કેટલી ખબર છે. જોગીદાસ ખુમાણ એકવાર બાગડતા મારતા ઘોડે બરોબર જાય અને બે દિવસ થાય કાંઈ ખાધેલું અને ખાવાનું કાંઈ મળ્યું નહીં અને કાંઈ લૂંટવાનું ગામનું કંઈ મોકો મળ્યો નથી ને એમાં વિચાર કર્યો. ઘોડું જાતું હતું ને આમ આગળ નજર પડી એટલે સફેદ કપડા અને ડોરણાનો ચોરણો છે ને માથે પહાબંધી કેડ્યું છે ને ભેટ વાળેલી છે ને હાથમાં લાકડી છે ને દહે આંગળીઓમાં વેઢ પહેર્યા છે ને સફેદ લુગડા વાળો એક આદમી આવેલો જાય છે. વાહેથી જોયો કોક જાય છે, પણ એના પહેરવા ઉપર હોનું પહેર્યું તેના ઉપર ખબર પડી કે આદમી જે ગામનો હોય છે પણ એ ગામ લૂંટ્યા જેવું હોય છે. આ ફરીવાળો આદમી લાગે છે બહુ. પાંહે ઘોડો ચડાવીને બાવડું પકડીને કીધું બેહી જા, એટલે ચારણ વાહે કૂદકો મારીને બેહી ઘોડાને વાહન મીંડું ઘોડું ભાગવા ઘોડું એટલું બધું હાવ હંફીર્યું ઘણો બધો પલો કાપ્યો ને ત્યાં સુધી કંઈ પૂછ્યું નહીં. ઘણો બધો પલો કાપ્યા પછી ઘોડું હાંકતા હાંકતા જોગીદાસ ખુમાણે પૂછ્યું કે કોણ છો તું કેવો છો તો ચારણ શું હે ગઢવી છો તો કે હા અરે ગજબ કર્યો ને ભાણુભા આ ઘોડો પરસેવે રેપ જેપ ઘોડાનું મોઢું ફાટ્યું રહ્યું એટલા ડુંગરા કાપી કાપીને આવું છું ને હટાણ સુધી બોલતાય નથી કેવું તો જોઈને મને તેમ કે આને આમના હોનું બધું લૂંટી લઉં પછી આમ આગો જઈને આને ઉતારી દઉં લૂંટવા હારું થઈને બહાર બોલવું તો જોઈને મોઢામાંથી ફાટવું તો જોઈને તું કે મારા ગામનું પાટિયું આવે તો અહીં બોલું ને. જોગીદાસ ખુમાણ પાસે પોતાના પાટિયા સુધી ફાળા કર્યા બોલો આ ચારણ, પણ એનો પ્રેમ તમે જોઈજો હે ચારણ. અને ઈ ચારણનું નામ હતું ભીમ પાંચાળિયો ચારણ. જોગીદાસ ખુમાણને બધા માણસોને ધરાર ઘેરે લઈ ગયો, પોતાના ઘેરે લઈ ગયો. અને પછી વાહે ભાવનગરની વાર આવતી હતી, ભાવનગરની ફોજ આવતી હતી. જોગીદાસ ખુમાણને કીધું કે હવે જમ્યા વગર જવાય નહીં, મારા ભાણા હેઠા કર્યા વગર તમારાથી જવાય નહીં. તો કે મારી વાહે ભાવેણાની ફોજ છે તો કે થવાનું હોય થાય. હમ દઈને ગળા હાથ નાખીને ધરાર લઈ ગયા, જમવા બેહાર્યા
અને કીધું કે હવે તમે જમી લ્યો જોગા ભાઈ, નિરાતે ચિંતા કરવાની જરૂર ન હોય. અને ઈ ચારણ તેદી બારવટિયા જોગીદાસ ખુમાણને સાથીદારોને જમારવા બિહારી અને પોતાના ગામના પાદરના હિમાળે હામો જઈ અને ભાવનગર ઠાકોરને કીધું, તું ક્યાં જાવ છો? તો કે જોગીદાસ ખુમાણ કા નહીં, કા આજ ભાવનગર ઠાકોર નહીં, આજ ભરી પીવું છે. તો કે જોગીદાસ ખુમાણ તો મારા ઘેરે જમે છે. તો કે બહુ કરી તમે એને, અમે અહીં ગામના પાદરમાં ઉભા છે, તમારે ત્યાંથી નીકળે ને એટલે એને આજ મૂકવાના નથી. તઈ એણે કીધું કે તમારે મારવાના દી ઘણા મળશે. જોગીદાસ ખુમાણ આજ ચારણનો મહેમાન છે. પહેલાં ચારણની લાશ જો અહીંથી લાશ ઉપર પગ દઈને તમારે જવું પડે, અને નકર પાછા વળી જાઓ, તમને ઘણા દિવસો મળશે. જોગીદાસ ખુમાણના ને બધા માણસોને તેથી ચારણે ભીમ પાંચાળી ત્યાં જમાડ્યા હતા, અને ભાવનગર ઠાકોરની આખી ફોજની ત્યાંથી પાછી વાળી મૂકી હતી. એકાબીજા કેવું એકાબીજાને સમજી હકતા આવે છે. આ બારવટા હતા, આ વેણ હતા, આ વચન હતા. હટાણે ક્યાંક વંદે માતરમનું ગીત ચાલે, ક્યાંક માતાના મૂળ બેટા ઉખાડે, દગાબાજ ખોટી ઠરી રાજદારી. હવે એક તારો ફરું હો મુરારી, હવે એક તારો ફરું હો મુરારી. જુઓ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી, વેચા બોર એણે તરબૂચ બતાવી, અને નચાવી રહ્યા માકડાને મદારી. હવે એક તારો ભરું હો મુરારી, આજ આ કહે છે કાલ ના કહે છે, ધડે જીભડી કોઈની ક્યાં રહે છે. ગયા વચનને ટેક ઊંચાળા ઉપાડી, હવે એક તારો ભરું હો મુરારી. મોટા મોટા હોદા મળી ગયા હોય પછી માયક ઉપર આવીને જેમ આવે એમ ભાષણ કરી નાખે, બીજે દિવસે પાછું બોલતા હોય, કાલે જે હું શબ્દ બોલ્યો છું એ મારાથી ભૂલ થઈ ગઈ, હું મારા શબ્દો પાછા ખેંચું છું. હે તને કાળોતરો કરડે, કાંઈ શબ્દો બોલ્યા પછી પાછા ખેંચાતા છે. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફીર બાહિર તું બોલ. બોલ્યા પછી ફરાય નહીં. અને એનો બહુ જૂનો લોક સાહિત્યનો દુઓ બહુ સરસ છે દિલીપભાઈ, મને યાદ આવ્યો એટલે કહું. જૂના જમાનામાં એક લીમડાના ઝાડ હેઠે બપોરને ટાણે એક ભાઈ હૂતેલા, લીમડાને છાંયે ખાટલો ડાળી અને બપોરા કર્યા પછી થયું ઘડીક આડો વાહો કરું, એ હુવા જાય એમાં કાગડીને કાગડો લીમડા ઉપર બેઠા બેઠા ક્રાવ 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 અવાજ કરે, કલરવ કરે. એટલે એને આમ ઘડીક વાર હાટ હાટ કર્યું પણ એ કાગડીને કાગડો ઉડ્યા નહીં. એટલે આ માણસ મૂળ તો માણાને સમજાવવા માટે કવિ આ દુઓ કીધેલો હોય છે વર્ષો પહેલા. રાવા દો ભાઈ થોડીક વાર ભલે રહ્યા, ગાંવ તો લઈ લેજો ભાઈ, ઝૂંપડામાં જાઉં, ઝૂંપડામાંથી તરવાર લઈ અને ઈ તરવારથી કાગડાના કાગડીના કટકા કરી નાખું એમ કરીને ઝૂંપડામાં ગયો. કાગડીએ કાગડાને કીધું, કવિ રૂપક બાંધે છે, કાગડીએ કાગડાને કીધું કાગડા ઉડી જવાય, આ છે ને માણસ છે, આનો વિશ્વાસ ન કરાય. કાગડો કે એ ઘરમાં જાય ઝૂંપડામાં તરવાર લઈ આવે, એ તરવાર લઈને આપણે મારવા આવે તો આપણે ઉડી ન જાય, આપણે પાંખું નથી, ભલે ભલે મારી નાખતો જોવું છે, કાંઈ તરવાર લઈને આપણને મારી શકે? આટલા ઊંચા લીમડા ઉપર બેઠા છીએ. આવી હજી વાત થાય તો ઓલો માણસ ઘરમાં ગયો, ઘરમાંથી તીરકામઠું લીધું, તીરકામઠાની માથે જેને કહેવાય એ ભાથાની માથે તીરકામઠું ચડાવી, બારીએથી જ આમ ત્રાટા હોહરું ધીરે ધીરે તીરનું નિશાન લઈ અને સરક કરતી પણતને ખેંચીને ફડક કરતો મૂક્યું અને કાગડાની છાતીમાં તીર લાગ્યું, કાગડો ઉલળીને ખાટલામાં જ પડ્યો અને કાગડી રાડે રાડે થઈ કરાવ કરાવ કરતી ભેળી કાગડી ગઈ. કાગડા હું કહેતી હતી ને આ માણસ છે, આ કે કાંઈ અને કરે કાંઈ, આનો વિશ્વાસ ન કરાય, એનું ધ્યાન રાખવું જોઈએ. હું કે અને હું કરે એ માણસનું નક્કી ન હોય, આ કે કાંઈ અને કરે કાંઈ. અને કાગડો કે હા થયું તો એવું, ત્યારે કાગડીએ કીધું કે તું મરી ગયો, હું કહેતી હતી કે હાલો ઉડી જાય. અને તેથી કાગડાએ જે દુહો કીધો છે ને એ મારે તમારે સમજવા જેવો છે. કાગડી ચિંતા કરીમાં હું નથી મર્યો, મરી ગયો છે એ મારવા વાળો માણસ. હે કે હા હું નથી મર્યો, મરી ગયો છે એ મારવા વાળો માણસ, તીર મારવા વાળો. કારણ કે કારણ એ કે બચન પલટો સો મુવો કાગ મુવો ન જા. એકવાર કહીને ફરી ગયો એ મરી ગયેલો છે, પછી સો વર્ષ જીવે બસો વર્ષ જીવે, વચન આપ્યા પછી વચન પલટો સો મુઓ કાગ મુઓ ન જાન. લેન કયો તલવાર કો અન કર ઉઠાયો બાણ, જાવાટાણે કહેતો તો તરવાર લઈ આવું અને પછી માર્યું બાણ, એ બોલીને ફરી ગયો એ મરી ગયેલો છે. જગતના પછી ગમે એટલો જીવે તો એમાં એ કાયમના માટે ખોટું ખોખું જીવે છે. વચન પલટો છો મુઓ કાગ મુઓ ન જાન, એમ આપણે ત્યાં વસનની કિંમત હતી આપણે ત્યાં. એટલે આ બારવટિયાની મેં યાદી કરી. પણ જોગીદાસ ખુમાણ માટે દિલીપભાઈ બે કડી એક રાહડો મેં લખ્યો છે, મને યાદી થઈ એટલા માટે.
કે એવો જંગ તોરે ખેલે સે જોગી દાસીઓ અને ખુમાર તારી ખાનદાની ને રંગ રેગે સૂરજ ના છોડુ એવો હું કિયો રે હાવત હાદલ નો બેકળો એવો હું કિયો રે હાવત હાદલ નો બેકળો મારે વાલી જોગાને નાવલી અને કુંડલા એના કાળજા કરી જૂનાગઢના પાદરમાં નીકળે અને નવાબની બીબડીયું જોવા નીકળે જોગીદાસ ખુમાણને મારે જોવો છે એ કેવો હશે આની વાતો જગતના ચોકમાં રહીએ જેણે કંઈક કર્યું છે.